હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અહીંયા આપણે સ્વાધ્યાય 5.2 થિયરી, સંકર સંખ્યાઓના માનાંક વિશે, સંકર સંખ્યાઓના ગુણાંક વિશે જે સૂત્રો લીધા એના આધારિત દાખલા શરૂ કરવાના છીએ. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 1, એમાં આપેલ સંકર સંખ્યાનો માનાંક અને ગુણાંક શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાંઈ સમજૂતી લીધી એમાં માત્ર સૂત્રો સ્વરૂપે યાદ રાખો કે આપેલ સંકર સંખ્યામાં એક્સ અને વાય સરખાવતા જે કિંમત મળે એનો માનાંક એટલે અંડરરૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, મીનિંગ કે અહીંયા જે કંઈ ઘટકો હોય એમના વર્ગોનો સરવાળો, નું વર્ગમૂળ. હવે કદાચ આ સૂત્ર કેમ બન્યું, ઉગમ બિંદુથી સ્થાનાંતર દર્શાવે છે, યાદ નથી તો ચાલે. આપણા માટે તો અગત્યનું શું, મોડ ઝેડ બરાબર સૂત્ર આમ થાય, કિંમત મૂકી દેતા સાદુરૂપ આપતા જે મોડ ઝેડ મળે છે એને ટુ, એને આર પણ કહેવાના, કારણ કે આપણે મોડ ઝેડ એટલે આર વડે દર્શાવીએ તો આપણને કોણાંક ઇઝીલી મળશે. ગુણાંક મેળવવા માટેની અહીંયા હું જે રીત કહું છું વિદ્યાર્થી મિત્રો, એ સમજો, ખાસ અગત્યની છે. સૌ પ્રથમ તો એક્સ અને વાય જે અહીંયા આપેલા હોય એ એક્સ અને વાય ફરી પાછા લખીએ, એક્સ બરાબર -1, વાય બરાબર -√3. હવે આપણે ગુણાંક મેળવો એટલે કે થીટા મેળવવો છે, તો એના માટે સૂત્ર એક્સ નું શું હતું, આર કોસ થીટા, મીનિંગ કે ધ્રુવીય સ્વરૂપ માટે આપણે આ લખતા, અને વાય ને બદલે શું લખતા, આર સાઇન થીટા. હવે આર એટલે શું, તો કે માનાંક સ્વરૂપ જે મૂલ્ય આવ્યું હોય એ કિંમત મૂકી દેવાની, આર એટલે આપણે મેળવી લીધું 2, તો 2 cos થીટા -1, અને અહીંયા પણ આર ની જગ્યાએ 2 મૂકી દઈએ, 2 sin થીટા -√3. આમ કરવાથી બેનિફિટ શું થશે વિદ્યાર્થી મિત્રો, હંમેશા કોણાંક સાચો જ આવશે, બીજી કોઈ જ ચોખવટ નથી, એટલે આપણા માટે કોણાંક મુખ્ય કોણાંક સ્વરૂપે જ મેળવવાનો છે. તો અહીંયા થીટા જે મેળવવાના છે એ કોસ અને સાઇન ના મૂલ્ય ઉપરથી નક્કી કરવાનું, માત્ર કોસ કે માત્ર સાઇન ઉપરથી સાચું ડિસિઝન નહીં આવે, એટલે કોસ અને સાઇન ના મૂલ્ય ઉપરથી નક્કી કરવાનું છે. તો કોસ થીટા બરાબર -1, સાઇન થીટા બરાબર -√3/2, કારણ કે આ બંને માઇનસ વાળા પદ આપેલા હતા. તો કોસ નું મૂલ્ય વનાફ ક્યાં થાય, પેલા તો યાદ કરીએ, એકમ વર્તુળમાં આપણી સમજૂતી માટે -1 પછી વિચારીએ, પેલા વનાફ ક્યાં થાય, તો કોસ નું મૂલ્ય π/3 રાખો તો વનાફ, હાલો આ ખ્યાલ છે આપણે, પણ અહીં તો માઇનસ વનાફ જોઈએ છે. તો હવે માત્ર એકમ વર્તુળ 0 થી 2π લેશો તો અહીંયા નહીં ચાલે, કારણ કે આપણે સમજાતા આપણે જે કોણાંક મેળવવાનો છે એ -π થી શરૂ કરી π વચ્ચેની કિંમતો પસંદ કરવાની છે, એટલે આપણે એવું લખેલું છે -π થી વિવૃત -π થી સંવૃત π, અથવા આને આમ પણ લખી શકાય -π < θ > 2π, આની વચ્ચેની કિંમત ગોતવી હોય તો જો બીજા ચરણમાં હું રાખું તો કોસ નું મૂલ્ય માઇનસ થાય અને સાઇન નું એ જ રીતે વિચારો. બેકગ્રાઉન્ડ મ્યુઝિક બંધ કરવા માટે તમને આ કોસ પરથી સાઇન વિચારવાનું કીધું, કોસ માઇનસ થાય બીજા ચરણમાં, સાથે ત્રીજા ચરણમાં માઇનસ થાય, પણ હવે સાઇન નો વિચાર કરો તો સાઇન માઇનસ ન થાય બીજા ચરણમાં, મીનિંગ કે આપણો ખૂણો જે લેવો પડશે એ ત્રીજા ચરણમાં જ લેવો પડશે. તો ત્રીજા ચરણમાં જવા માટે અગાઉ મેં કીધું હતું વિદ્યાર્થી મિત્રો, કામ નથી જવાનું, આપણી પાસે કાં તો -π થી 0 છે એટલે આ કોણ માપક છે, એવું મગજમાં રાખો, -π થી 0 નું, અથવા આ કોણ માપક છે 0 થી π નું, બરાબર આટલા જ ખૂણા આપણને આવડે છે, π પ્લસ એવું આવડતું નથી, એવું વિચારીને આપણે આગળ ચાલીએ. તો ત્રીજા ચરણમાં ખૂણો બનાવો કેમ, તો કે આમ તો π/3 જેટલું મૂલ્ય લેવાનું છે, પણ π/3 ક્યારે પહોંચીએ, તો કે -π + π/3, તો આ પ્રકારે જે ખૂણો બને એ આપણો મુખ્ય કોણાંક અહીંયા થઈ જશે. તો અહીં શું કામ કરીએ વિદ્યાર્થી મિત્રો, પેલું કામ એ કે કોસ અને સાઇન બંને ઋણ હોવાથી cos θ < 0, sin θ < 0, તેથી થીટા એ ત્રીજા ચરણમાં હોય આ નક્કી કરવું અગત્યનું, એના ઉપરથી મુખ્ય ગુણાંક નક્કી થશે, થીટા એ ત્રીજા ચરણમાં હોય. તો ત્રીજા ચરણને બનાવવું કેમ, તો કે નીચેના કોણ માપક ઉપરથી લાંબથી -π લઈ લ્યો પેલા, પ્લસ વેલ્યુ તો π/3 જેટલું જ છે, કારણ કે વનાફ થવા માટે પછી કોઈ પણ મૂલ્ય લ્યો, 3/2 લ્યો કે વનાફ લ્યો ચાલે, તો થીટા બરાબર થઈ જશે -2π/3, આ એમનો કોણાંક એટલે કે મુખ્ય કોણાંક આવી ગયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે ને, દરેક વખતે મુખ્ય કોણાંક એવું લખતા નથી, એટલે આપણે સમજી જવાનું કે મુખ્ય કોણાંક જો એ સિવાયનો આપેલો હોય ઓપ્શન સ્વરૂપે તો એ કોણાંક કહી શકાય બરાબર, પણ આપણે -π થી π માં જે પસંદ કરીએ છીએ એને આપણે મુખ્ય કોણાંક કહેશું. તો અહીંયા સુધી તો કોમન ત્રિકોણમિતીય સાદુરૂપની જેમ જ, ખાલી ચરણ નક્કી કરવાનું અને એના પ્રમાણે મુખ્ય કોણાંક નક્કી કરવાનું. તો આ દાખલા આપણા માટે અગત્યના. સેમ બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, ઝેડ બરાબર -√3 + i, અમને પણ x + iy એટલે કે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો, x અને y મળે એના ઉપરથી માનાંક મળે, મોડ ઝેડ બરાબર અગાઉ જેવું જ સાદુરૂપ થાય છે √4 એટલે કે 2, ને r કહી દઈએ,
ધ્રુવીય સ્વરૂપ મેળવવાનું થશે તો પણ માનાંક અને કોણાંક ગોતવાનું જ આવશે. અહીંયા આપણે પહેલા માનાંક ગોતીએ છીએ, પછી કોણાંક ગોતીએ, ત્યારે શું યાદ કરવાનું, x બરાબર r cos થીટા, y બરાબર r sin થીટા. હવે તમને x અને y ની જે કિંમત અહીંયા આપેલી હતી એ પ્રમાણે મૂકી દઈએ, સૂત્રમાં કિંમત મૂકતા જે જાણીએ છીએ થીટા મળશે. કેવી રીતે, તો યાદ કરો, ત્રિકોણમિતિ cos થીટાનું મૂલ્ય શું, સાઈન થીટાનું મૂલ્ય ધન, આવું તો ક્યાં થાય, બીજા ચરણમાં થાય કે નહીં, એટલે આપણે આઈડિયા આવી ગયો કે આપણે જે ખૂણો બનાવવાનો છે બીજા ચરણમાં બનાવવાનો છે, કારણ કે cos ઋણ અને સાઈન ધન છે તો એવું તો બીજા ચરણમાં જ હોય. હવે કેટલો ખૂણો હશે એ ખબર પડે, cos ઋણ અને ધન એટલે થીટા એ બીજા ચરણમાં હોય, તો કે કોઈ એક મૂલ્ય પસંદ કરી લ્યો નિશાની વગર, રૂટ થ્રી બાય ટુ પસંદ કરો કે વન હાફ એ ચાલે, તો વન હાફ પસંદ કરીએ સાઈન નું મૂલ્ય વન હાફ ક્યાં થાય, તો કે પાય બાય સિક્સ છે, પણ આમ પાય બાય સિક્સ આવી નથી શકતા કારણ કે પાય માઇનસ પાય બાય સિક્સ આખી એક બરોબર, થીટા બીજા ચરણમાં, બીજા ચરણમાં પાય બાય સિક્સ નો ખૂણો કેમ બનાવો, પાય માઇનસ પાય બાય સિક્સ એટલે કે શું આવી જશે, મુખ્ય ગુણાંક ફાય પાય બાય સિક્સ, આ મુખ્ય ગુણાંક થઈ ગયો. એટલે મુખ્ય ગુણાંક મેળવવાની રીત ખૂબ સહેલી, એક્સ અને વાય ના કિંમતો આર કોસ થીટા આર સાઇન થીટા મૂકી દો, ચરણ પ્રમાણે નિશાની નક્કી કરવી આ અગત્યનું છે, તો જ આપણને સાચો ગુણાંક મળશે. હવે દાખલા નંબર 3 થી 8 માટે સુનાવી છે, આપેલ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. તો ફરી પાછું ધ્રુવીય સ્વરૂપ એટલે શું, વધારાનું એક કામ ના કહેવું, કારણ કે આપણે થીટા માનાંક એ તો મેળવતા, તો એ જ મેળવવાનું છે, ખાલી છેલ્લે જવાબમાં ઝેડ બરાબર થીટા આવી જાય પછી આપણે એવું લખી દેશું, આર ઝેડ બરાબર આર બ્રેકેટમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, આ એનું ધ્રુવીય સ્વરૂપ થઈ ગયું, એમાં જે તે કિંમત મૂકી દેવાનું. એટલે એક પ્રશ્ન વધારે કર્યો, પણ આગળની જ મેથડ છે વિદ્યાર્થી મિત્રો, પહેલા જે બે દાખલા ગણ્યા એમ જ શરૂ કરીએ. આપણે એક્સ અને વાય મેળવવા માટે સરખાવીએ, એક્સ વાય મેળવવા માટે સરખાવતા રૂટ ટુ એમનું માન આવે, આર કહી દઈએ, એક્સ બરાબર વન વાય બરાબર માઇનસ વન, ફરી પાછું સૂત્ર મૂકીએ, એક્સ એટલે આર કોસ થીટા, વાય એટલે આર સાઇન થીટા, આર એટલે રૂટ ટુ છે, કોસ થીટા સાઇન થીટા અને સૂત્રમાં કરતા બનાવો વિદ્યાર્થી મિત્રો, તો વન બાય રૂટ ટુ માઇનસ વન બાય રૂટ ટુ એટલે આ ધન આવ્યું, આ ઋણ આવ્યું, એમ લખો તો ચાલે. હવે સંકેતમાં લખવું હોય તો કોસ ગ્રેટર ધેન ઝીરો સાઇન લેસ ધેન ઝીરો, આવું તો ક્યાં હોય, ચોથા ચરણમાં ઓલ એસ ટી સી કોસ ધન હોય સાઇન ત્યાં ઋણ હોય, તો ચોથા ચરણમાં ખૂણો બનાવવાનો છે એટલે આપણે ખબર પડે થીટા એ ચતુર્થ ચરણમાં છે, મૂલ્ય કેટલું રાખવાનું છે, તો કે વન બાય રૂટ ટુ, તો વન બાય રૂટ ટુ ઉપર જાવ તો બધું પ્લસ થાય, નીચે આવો તો માઇનસ, મિનિંગ કે અહીંયા ચતુર્થ ચરણમાં ખૂણો બનાવવા માટે માઇનસ ફાઈવ બાય ફોર, યાદ આવે વિદ્યાર્થી મિત્રો, માઇનસ એકસો એસી અંશ થી ઝીરો વચ્ચે જ બનાવવાનું છે, એટલે મેં એવું કીધું માઇનસ પાઈ બાય ફોર બરાબર. તો હવે થીટા મળી જાય છે, આર તરીકે કિંમત મળી ગઈ છે, તો હવે આપણે અહીંયા કિંમતો મૂકી દઈએ, આ નોન સ્વરૂપે માત્ર માહિતી છે, એ એકમ વર્તુળ દરેક વખતે દોરવો જરૂરી નથી, આ સમજૂતી માટે છે કે શું કામ હું થીટા બરાબર માઇનસ પાઈ બાય ફોર લઉં છું એ સમજે એના માટે છે. હવે હું અહીંયા ધ્રુવીય સ્વરૂપ, તેથી આપણે એમ કહીએ ધ્રુવીય સ્વરૂપ બરાબર એમનો જવાબ ઝેડ બરાબર આર એટલે રૂટ ટુ કોસ માઇનસ પાઈ બાય ફોર પ્લસ આઈ સાઇન ઓફ માઇનસ પાઈ બાય ફોર. જો કોઈ વિદ્યાર્થી મિત્રો આનું સાદરૂપ આપતા જાય તો અંતે પાછા અહીંયા આવી જાય, તો આઈ નું સ્વરૂપ છે યામ ભૂમિતિ સ્વરૂપ, એક્સ વાય સ્વરૂપ છે એક્સ પ્લસ આઈ વાય પ્રમાણિત સ્વરૂપ, અને આ એમનું ધ્રુવીય સ્વરૂપ છે, એટલે એ જ લખેલું છે ખાલી કે આ સંકર સંખ્યા ક્યાં પડેલી છે. તો તમે એકમ વર્તુળમાં જુઓ માઇનસ પાઈ બાય ફોર નો ખૂણો બનાવો રૂટ ટુ અંતરે આવો ને તે સ્થાને પડેલી છે એટલે એને આપણે ધ્રુવીય સ્વરૂપ કહીએ છીએ. ચોથા દાખલામાં એ જ સ્વરૂપ છે માઇનસ વન એક્સ તરીકે વાય બરાબર વન, સો પ્રયત્ન કરશો વિડીયો પોઝ કરીને, એ જ માનાંક સ્વરૂપે રૂટ ટુ જવાબ આવે, અહીંયા નિશાની બદલાઈ ગઈ પ્લસ વન માઇનસ વન એટલે માઇનસ વન પ્લસ વન થઈ ગયા, તો આમ પણ ખબર પડે આ મૂવીની વિદ્યાર્થી મિત્રો કે માઇનસ વન પ્લસ વન એટલે કે માઇનસ વન ને વન એટલે આ સંકર સંખ્યા હોવાની બીજા ચરણમાં, અહીંથી પણ ખબર પડી જાય કોસ ઋણ સાઇન ધન એટલે બીજા ચરણમાં, થીટા એ બીજા ચરણમાં હોય, કેમ બનાવો વન બાય રૂટ ટુ જેટલું મૂલ્ય પાય માઇનસ પાય બાય ફોર ઉપરથી એટલે થ્રી પાય બાય ફોર, તો z બરાબર r એટલે √2 અને cos 3π/4 + i sin 3π/4 આ એમનું થઈ ગયું ધ્રુવીય સ્વરૂપ. પાંચમો દાખલો પણ એવો જ છે માઇનસ વન માઇનસ આઈ જેનું રૂટ એટલે કે મોટ z રૂટ ટુ જ આવશે, તો અહીંયા એવું શું કામ થાય છે વિદ્યાર્થી મિત્રો, એક વખત જો સંકર સંખ્યા ચોથા ચરણમાં આપી એક દાખલો વન માઇનસ વન, એક વાર બીજા ચરણમાં આપી માઇનસ વન વન, હવે તમે જો માઇનસ વન માઇનસ વન ત્રીજા ચરણમાં છે થીટા કેવી રીતે મેળવવાનો છે, ત્રીજા ચરણમાં પણ આમ ના જઈ શકો કારણ કે આટલો ખૂણો જ નથી આપણી પાસે, માઇનસ પાય પ્લસ અને જે સંગત આવતી હોય સંખ્યા એને અનુરૂપ ખૂણો લઈ લેવાનો. તો આ રીતે આપણે અગાઉ જેવો દાખલો સૌ પ્રયત્ન ગણી શકો, જરૂર પડે તો અહીંયા સોલ્યુશન મૂકું છું, કોસ અને સાઇન ઋણ હોવાથી
थीटा ત્રીજા ધ્રણમાં કેમ લખાય માઈનસ પાઈ ફરી પાછું કીધું એમ માઈનસ પાઈ અને 1/2 ક્યાં થાય પાઈ બાય 4 એ તો અહીંયા આવી જશે માઈનસ 3 પાઈ બાય 4 એટલે કે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ અગાઉની જેમ જ √2 ચેન્જ આવી જશે ખૂણામાં માઈનસ 3 પાઈ બાય 4 પ્લસ i sin of minus 3 pi by 4 એટલે ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો ધ્રુવીય સ્વરૂપ સમજવાનું અગત્યનું શું છે કયા ચરણમાં છે અને એ ખૂણો કેમ બનાવો કારણ કે આપણી પાસે અહીં લિમિટેશન શું છે 0 થી pi અને minus pi થી 0 આમાંથી જ ખૂણો બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો લાંબો તો બધા એક સરખા જ દાખલા છે કંઈ એમાં કહેવાની મારે જરૂરત નથી છતાં પણ અહીં સોલ્યુશન મેં ટકણી દો તમે પોઝ કરીને પણ ગણી શકો કારણ કે એક સરખા દાખલા છે આમાં ઘણા એવું કરશે વિડીયો ફોરવર્ડ કરતા જશે એવું પણ ના કરતા વિદ્યાર્થી મિત્રો જાતે ગણો પછી જોઈ લ્યો સોલ્યુશન એટલા માટે અહીં લખી દઉં છું કે x તરીકે √3 y તરીકે 1 સૌરાષ્ટ્રની રેખા જાય છે ઓકે મોજ z તરીકે અહીંયા સદુપદ 2 તો પછી તો હજી મેથડ ખબર છે તો કોસ અને સાઈન ના મૂલ્ય આવ્યો બંને ધન તો પ્રથમ ચરણમાં ખૂણો કેમ બનાવાય 1 આપ ક્યારે થાય આ મૂલ્ય અથવા મૂલ્ય માટે બે સરખું જ આવશે 1 આપ ક્યારે થાય પાઈ બાય 6 છે તો પ્રથમ ચરણમાં પાઈ બાય 6 સીધું જ બની જાય એટલે મુખ્ય કોણાંક પાઈ બાય 6 થઈ ગયો આર એટલે 2 અને લખાય ધ્રુવીય સ્વરૂપ કોસ પાઈ બાય 6 પ્લસ આઈ સાઈન પાઈ બાય 6 બરાબર જો મેથડ મુજબ ગણવાનો થાય તો આ પ્રકારે દાખલો હવે પછીના જે બાકી રહેગા છઠ્ઠો ને આઠમો એ દાખલા શોર્ટકટ થી થઈ જશે માત્ર સંકર સમતલના આધારે તો એ પણ કરશું આપણે આ રીત મુજબ કરવાનું થાય આ રીત આવડે જ છે બધા વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો જો ગણવાનો થાય તો રીત મુજબ -3 + 0 એ થિયરી પેપરમાં આ રીતે ગણી દે સાદુરૂપ આપીએ અને જવાબ મળશે એ શોર્ટકટ થી કહો તમે સો પ્રયત્ન કરી શકો તમે ફેસબુકમાં ભલે બંને મેથડ લખવી પડે પણ એ બાદ પ્રેક્ટિસ થાય અને શોર્ટકટ તો એમસીક્યુ માટે ખૂબ ઉપયોગી સીધું જ તમે જાઓ -3 તો ઝેડ સંકર સંખ્યા -3 + 0 આવે એટલે -30 નામનો બિંદુ દર્શાવવો હોય તો વાસ્તવિક અક્ષ ઉપર -3 એટલે આપણે એવું માનીએ અંદાજિત -3 અહીંયા હોય x અક્ષની ઋણ દિશામાં અને y અક્ષ ઉપર જવાનું નથી 0 મીનિંગ કે આ સંકર સંખ્યા એ x અક્ષની દિશા સાથે કેટલો ખૂણો બનાવ્યો દેખાય છે તો કે પાઈ જેટલો એટલે આપણે ઇઝીલી કહી શકીએ કે એમના માટે r કે મોડ z કયો એ તો માનાંક મૂલ્ય કેટલું આવવાનું મૂલ્ય તો ધન જ હોય એટલે 3 આવવાનું સીધું જ કહી શકીએ આપણે અને થીટા બરાબર પાઈ આવવાનું તો ધ્રુવીય સ્વરૂપ સીધું જ તૈયાર ધ્રુવીય સ્વરૂપ માત્ર આકૃતિના આધારે પણ ડિસાઈડ થઈ શકે એમ છે કારણ કે ખૂણો સહેલાઈથી મળે એમ છે cos pi + i sin pi હવે સાદુરૂપ આપી જશો તો પણ આ જ જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો આઠમો z બરાબર i રકમ જોઈને જ ખબર પડી જાય વાસ્તવિક ભાગ 0 છે કાલ્પનિક ભાગ છે i i ની સાથે સહગુણક 1 છે એટલે કદાચ એ જવાબ ગણવાનું થાય તો 0 1 માનાંક 1 1 આવશે અને કોણાંક આ રીતે મળી જશે પણ આપણે એને બદલે શોર્ટકટ કરીએ આને સંકર સમતલમાં મૂકીએ તો 0 1 નામનો બિંદુ આ સ્થાને આવે એટલે માનાંક 1 1 અને મુખ્ય કોણાંક π/2 તો સીધો જ એનું ધ્રુવીય સ્વરૂપ cos pi by 2 plus i sin pi by 2 આ રીતે લખી શકાય ઈઝી છે એટલે એમસીક્યુ માટે સીધું સંકર સમતલમાં જો સરળ સંખ્યા હોય તો દર્શાવી અને મુખ્ય ગુણાંક મેળવી લો તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.2 છે અગાઉના ઉદાહરણ પણ તમારે સો પ્રયત્ન કરી નાખવા એટલે સ્વાધ્યાય 5.2 સુધી આપણે કમ્પ્લીટ થયું હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું